નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ટીવી નાઇન અમદાવાદ લાઈવ, સાથે હું છું જગદીશ. જૂનાગઢનો કુખ્યાત આરોપી જોસફ અલ્લાર ગઈકાલે એટીએસની ગિરફ્તમાં આવી ગયો. ત્યારે આજે એટીએસ દ્વારા જોસફની આખરી પૂછપરછ કરાતા પોતે બંદૂક છુપાવી હોવાનો ખુલાસો કર્યો હતો. અલ્લાર ખાએ બોટાદના જંગલ નજીક પસાર થતી નદીના પટમાં બંદૂક છુપાવી હતી. બાદમાં એટીએસ દ્વારા તપાસ કરાતા 12 બોરની બંદૂક અને કાર્ટૂસ મળી આવ્યા હતા. બંદૂક મળતા એટીએસે જોસફ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. હવે મંગળવારે જોસફ અલ્લાર ખાને બોટાદ કોર્ટમાં રજૂ કરવામાં આવશે. યુનુસ ગાઝી સંવાદદાતા ફોલેન પર. યુનુસ, આખરે આજે કુખ્યાત આ શખ્સને દબોચી લેવામાં આવ્યો છે અલ્લાર ખાને, તેની સાથે કેટલાક કારતૂસ પણ મળી આવ્યા છે, પૂરી વિગત. જગદીશ, જોસફ અલ્લાર ખાને એટીએસની ટીમે જે જંગલોની અંદરથી જે છુપાયો હતો ત્યાંથી તેને પકડી પાડ્યો હતો અને ત્યારબાદ તેને એટીએસ હેડક્વાર્ટર ખાતે લાવવામાં આવ્યો હતો. ત્યાં તેની પૂછપરછ કરવામાં આવી, તેના સાગરીતો વિશે તથા તેના કારનામા વિશે પૂછપરછ દરમિયાન તેને કબૂલ્યું હતું કે બોટાદના જે વિછા ગામ છે ત્યાંથી જે નદી પસાર થઈ રહી છે ત્યાં તેને એક બંદૂક છુપાવેલી છે. એટીએસની ટીમે આજે ત્યાં સર્ચ કરીને આ બંદૂક તથા જે કારતૂસ છે તે કારતૂસ કબજે કર્યા છે અને આ હથિયારનો કયા કયા ગુનાઓમાં ઉપયોગ કર્યો છે અથવા કોના તરફથી લાવવામાં આવી તે તમામ બાબતો અંગે હાલ તેની પૂછપરછ કરવામાં આવી રહી છે અને શક્યતાઓ છે કે આવતીકાલે બોટાદ કોર્ટમાં તેને રજૂ કરવામાં આવશે અને તેના રિમાન્ડ મેળવવામાં આવશે. એટીએસની આશંકા છે કે હજુ પણ તેને કેટલાક શસ્ત્રો નદીના પટમાં અથવા તો અન્ય વિસ્તારોની અંદર છુપાયા હોય અને તેનો ગુનાહિત કાર્યોમાં ઉપયોગ કરવામાં આવ્યો હોઈ શકે છે. આ તમામ બાબતો અંગે હાલ એટીએસ પૂછપરછ કરી રહી છે અને આવતીકાલે કોર્ટમાં રજૂ કરીને તેના રિમાન્ડ મેળવવામાં આવશે. જગદીશ, આભાર આ તમામ માહિતી અને પૂરી અપડેટ આપવા બદલ. તો તેના રિમાન્ડ મેળવવાની હવે પણ આગામી કાર્યવાહી છે તે શરૂ કરી દેવામાં આવશે. ઝડપાયેલા જોસફની પૂછપરછમાં અનેક પ્રકારના નવા ખુલાસા પણ થયા છે. એટીએસે જો જોસફ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે અને તેની સાથે જે કારતૂસ હતા તે પણ કબજે કરી લેવામાં આવ્યા છે.